હાલ સમગ્ર વિશ્વ કોરોનાના બરડામાં છે ત્યારે ભારતની બહાર અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને ભારતમાં લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તેવામાં સુરતથી અભ્યાસ અર્થે બેલારુસમાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા વાલીઓએ માંગ કરી હતી। જો કે વાલીઓને આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થીઓના લિસ્ટમાં બેલારુસનું નામ નથી। વાલીઓએ તમામ પક્ષ વિપક્ષને અરજી કરી અને વહેલી તકે પોતાના બાળકો ભારતમાં આવે તેવી માંગ કરી છે। કોરોનાને પગલે યુરોપ ખંડના બેલારુસ દેશની અંદર મિન્સ્ટર સિટીની અંદર આપણા 300 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે, તેમજ આપણા 100 જેટલા ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ફસાયા છે। બેલારુસમાં 20,000 જેટલા કેસ હાલ નોંધાઈ ચૂક્યા છે અને ત્યાંની વસ્તી 95 લાખ છે અને રોજના 800-900 જેટલા કેસો વધી રહ્યા છે। તેમજ ત્યાંથી એમ્બેસીમાં ઘણી વખત ઈમેલ કર્યા છે, તેમજ ભારતના વિદેશ મંત્રાલયમાં પણ ઈમેલ કરાયેલ છે, તેમ છતાં કોઈ પોઝિટિવ જવાબ મળ્યો નથી। તેમજ ત્યાં લોકડાઉન પણ કરેલું નથી અને અવારનવાર સમયમાં વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ વધારે મુશ્કેલ બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતના સીએમઓ અને પીએમઓ તેમજ પક્ષ વિપક્ષના તમામ લોકોને જાણ કરવામાં આવી છે અને સાંસદ સીઆર પાટીલને પણ રજૂઆત કરવામાં આવી છે। સાથે જ વાલીઓએ આક્ષેપ કર્યો કે ઘણા દેશોની વિદ્યાર્થીઓ પરત લાવે છે, પરંતુ બેલારુસમાંથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે કોઈ આયોજન કરવામાં આવેલ નથી। તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ લિસ્ટમાં પણ બેલારુસના વિદ્યાર્થીઓનો પરત લાવવાનો કોઈ ઉલ્લેખ પણ નથી। મારું નામ પ્રવીણભાઈ ગજેરા છે અને ગુજરાતથી લગભગ 250 બાળકો બેલારુસના મિન્સ સિટીની અંદર ભણી રહ્યા છે। બાળકોને હાલ એ ચિંતા સતાવી રહી છે કે ભાઈ બાળકો હજી લોકડાઉન કર્યું નથી અબ દેશે, એટલે અમને એવી ચિંતા છે કે ભાઈ લોકડાઉન નહીં કરે તો આપણા બાળકની અંદર પણ આવવાની ભય રહે। આપણી ગવર્મેન્ટે અનેક કન્ટ્રીઓમાંથી બાળકને લાવવા માટે નક્કી કરી દીધું છે, તો શા માટે હજુ બેલારુસનું નામ આવ્યું નથી? બાળકો અને વાલીઓએ બધાએ સીએમઓ પીએમઓ અને આપણા વિદેશ મંત્રાલય સુધી રજૂઆત કરી ચૂક્યા છે, પણ હજી કોઈનો અમે સારો ફીડબેક આવ્યો નથી। નમસ્તે, મારું નામ બ્રિજેશ વસોયા છે। હું હાલ યુરોપ ખંડના બેલારુસ નામક દેશમાં મિન્સ સિટીમાં અભ્યાસ કરી રહ્યો છું। દુનિયાભરમાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે, તે જ રીતના બેલારુસ દેશમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે, પણ અહીંની સરકારે હજુ સુધી લોકડાઉન કરેલું નથી। બેલારુસમાં હાલ 20,000થી કે તેથી વધારે કોરોનાના કેસ પોઝિટિવ આવેલા છે। અહીંની ગવર્મેન્ટ લોકડાઉન કરવા માગતી નથી। 9 તારીખે દેશનું સૈન્ય પરેડ જેવું આયોજન કરવામાં આવેલું છે, ત્યાં 6 લાખ જેટલું વ્યક્તિઓ એકઠા થવાના છે અને પરેડ જોવાના છે। તો તમે વિચારી શકો છો કે આ પરેડ પછી દેશમાં કેટલો કોરોનાનો કોપ વધી રહેશે। હું ગવર્મેન્ટ અને મીડિયાને ખાલી એટલી જ સહાયતા માગું છું કે જલ્દી ને જલ્દી અહીંયા ફસાયેલા ઇન્ડિયન સ્ટુડન્ટને પાછા લાવે, એરલિફ્ટ કરાવે અને એને બનતી મદદ કરે। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત।